ગુજરાતના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાપટા શરૂ થઈ ગયા છે અને હજુ વરસાદની આગાહી છે. કચ્છના ભુજ, ભચાઉ, ગાંધીધામ, અંજાર તો સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં જેમ કે જામનગર, જૂનાગઢ, રાજકોટ, મોરબી, ગીર, સોમનાથ જેવા જિલ્લામાં પણ કમોસમી વરસાદ થયો છે. હવામાન અંગે માહિતી આપતી વેબસાઇટ સ્કાયમેટ વેધર ના જણાવ્યા અનુસાર આ વરસાદના કારણો કયા છે તો સાઉથમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે, ખાસ કરીને ઉત્તર કર્ણાટક બાજુ, અને ગુજરાતમાં દક્ષિણ તરફી પવનો આવતા હોવાને લીધે શિયાળામાં વરસાદનો અનુભવ થયો છે. આ ડિસ્ટર્બન્સને પગલે દક્ષિણ તરફથી ગુજરાતમાં પવનો ફૂંકાઈ રહ્યા છે અને એ પવનોમાં ભેજનું પ્રમાણ હોવાને લીધે વાદળોનું પ્રમાણ વધી જતું હોય છે અને આવી સ્થિતિમાં જે તે વિસ્તાર વરસાદનો અનુભવ કરતો હોય છે. એટલે શિયાળાની સૂકી ઠંડીમાં આવા વરસાદી ઝાપટાને લીધે વાતાવરણ તો ભીનું થશે જ, તાપમાન પણ 2-3 ડિગ્રી ઉપર જઈ શકે તેમ છે. 12-24 કલાક સુધી ભુજ, નલિયા, જામનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી, કંડલા જેવા વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે. જો કે ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાત આ કમોસમી વરસાદની અસરથી બાકાત રહેશે. તો આ કમોસમી વરસાદને લીધે ગુજરાતના ખેડૂતો ચિંતામાં પણ સરી પડ્યા છે. રવિ પાક અને કેરીના પાકને નુકસાન થઈ શકે તેવી આશંકાઓ પણ સેવાઈ રહી છે.